મારું નામ લસાભાઈ સવાભાઈ, જાતિ ખાંટ, ગામ દોતિયા. અમે આ મક્કી જે ગુજરાત સો મક્કી એનું વાવેતર અમે કરું છે, એટલે આ મકાઈ જે સંસ્થાવાળી અમને જે એને અંતરનો જે આલો આ દોઢ ફૂટ તો લંબી ને એક ફૂટ ગાળે આની શીખમણ આલી એ પ્રમાણે અમે આ ખેતીવાડી અમે કરી છે મકાઈ. તો આ મકાઈનું સારું ઉત્પાદન અમને જોવા મળ્યું છે, કેમ કે સારામાં સારી દોડી મજબૂત થઈ. ને પછી બીજો ફાયદો અમારે એવો થયો કે આ મકાઈ વહેલી તકથી પણ તૈયાર થઈ ગઈ છે. તો એટલું અમને જોવા મળ્યું હોય કે આ મકી ખરેખર અમારે કરવા જેવી છે. ને અમાર આ સાલ તો ટૂંકા જણ છીએ, પણ આવતી સાલ આખા ગામને પણ અમે કરાવી શકું એ આ મકીની અમે ખાતરી આપશું. કેમ કે આ મક્કી સારામાં સારી ઓછા પાણીએ પૂરો પાક થઈ ગયો છે, ને બીજી મક્કીની હજી હવે તૈયારી થાય છે. એટલે આતરું અમને જાણવા આ મક્કીને મળ્યું છે કે આ મક્કી સારામાં સારું બિયારણ છે, ને આમ પેલી મક્કીના કરતા એનો રોટો મીઠાશમાં આવે. કેમ કે આ પહેલાંથી અમારા આવા વડીલો હતા ને આ સફેદ મક્કી વાવતા તો મીઠો રોટો આવતો એમને, જે આ બિયારણ મક્કી વાવીએ એનો રોટો એકદમ કડક થઈ જાય ને આ એકદમ લૂસ રહે. તો હવે અમે આવતી સાલથી આ બિયારણ અમારે ખાતરેતવું નહીં પડવું, ને આ જ બિયારણ અમે બધે જ વાવવું ને બીજોને પણ વાવરાવવાના છીએ. ને અમોને આ સંસ્થાવાળે જે માહિતી આપી એ માહિતી પ્રમાણે અમે આ મક્કી વાવી એને વ્યવસ્થિત ખાતર મેલું, વ્યવસ્થિત અમે પોટાશ મૂકી, તો આ મક્કી સારામાં સારું અમારું ઉત્પાદન થયું હે. કારણ આવતી સાલ તો અમે ખરેખર આખા ગામને જ પણ આ મક્કીનો અમે ઉપયોગ કરવાના છીએ. તો બિયારણો ભાઈ બંધ થઈ જશે, કેમ કે આ મક્કી વહેલી તકથી પાકી ગઈ હે, તો ઓછો મેં થશે તોય આ મક્કી તૈયાર થઈ જાય, ને જે બિયારણવાળાનો ઓછો મેં થાય તો પોણી વાળવું પડશે. એટલે આ સારામાં સારી મક્કીનું બિયારણ અમને પસંદ થયું હે.